મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક માટેની ભરતી છે જે ભરતી છે મિત્રો જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને કાયમી સરકારી નોકરી માટેની ભરતી છે કુલ જગ્યા ત્રણસો જેટલી છે આ ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ શું તમે ફોર્મ ભરી શકો છો જેમાં લાયકાતની શું જરૂર પડશે ઉંમર મર્યાદાની શું જરૂર પડશે પગાર ધોરણ શું આપવામાં આવશે કેવી રીતે તમારે અરજી કરવી પરીક્ષા ફી કોને કેટલી ભરવાની થશે જેવી આ ભરતીને રિલેટિવ રિલેટીવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલે આ માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણે ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકનું ઉપર પ્રેસ કરવાનું ભૂલજો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો મિત્રો જીપીએસસી દ્વારા એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવેલું છે તે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ માટેની જગ્યા છે કુલ ત્રણસો જેટલી જગ્યા છે જેમાં તમારે અરજી કરવી હોય તો બાર આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ આઠ બે હજાર ચોક્કસ વાગ્યા સુધી તમે અરજી કરી શકશો જેમાં જગ્યાની વાત કરીએ તો કે કુલ જગ્યા ત્રણસો જેટલી છે કક્ષાવાર જગ્યા જોઈએ તો કે પુરુષ ઉમેદવારો માટે બિન માટે એટલે કે સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો હોય એના માટે એકસો તેત્રીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે તેત્રીસ જગ્યા છે ઓબીસી માટે અડસઠ જગ્યા છે અનુસૂચિત જાતિ માટે સોળ જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે પચાસ જગ્યા છે મહિલા ઉમેદવારો માટે જોઈએ તો કે માટે જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ માટે જગ્યા માટે જગ્યા અનુસૂચિત જાતિ માટે જગ્યા અનુસૂચિત જનજાતિ માટે સત્તર જગ્યા જે પૈકી દિવ્યાંગ માટે બાર જગ્યા રહી છે અને માજી સૈનિક માટે ત્રીસ જગ્યા રહી છે જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જોઈએ તો કે અંધત્વ અને ઓછી દ્રષ્ટિવાળા માટે ત્રણ જગ્યા રહી છે બધી અને ઓછું સાંભળનાર માટે ત્રણ જગ્યા રહી છે મગજનો લકવો સહિતની હલન ચલનની દિવ્યાંગતા હોય રક્તપિત માંથી સાજા થયેલ ઉમેદવારો હોય સામંતા અને એસિડ એટેક ભોગ બનેલા હોય તેવા નબળા સ્નાયુના ઉમેદવારો હોય એના માટે ત્રણ જગ્યા રહે છે આવી રીતે છે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા ખાલી રહી છે જેમાં અરજી કરવાની રીત જોઈએ તો કે સૌપ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે જે જીપીએસસી ઓઝસ નામની વેબસાઇટ છે એ વેબસાઇટ જઈ તમારે એપ્લિકેશન ઉપર જઈ અને એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું જેમાં હાલમાં છે મિત્રો જીપીએસસી ની અંદર ઘણી બધી ભરતી છે આપણે આજે વાત કરીએ તો કે એસટીઆઈ માટેની ભરતી તો એના ઉપર તમારે એપ્લાય ઉપર ક્લિક કરી જો તમારે રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી અને એપ્લાય ક્લિક કરવાનું બાકી રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો સ્કીપ આપી તમામ માહિતી તમારે જાતે ભરી અને ફોર્મ ને સબમિટ આપી દેવાનું રહે છે અને ફોર્મમાં કોઈ પણ સુધારો કરવો હોય તો તમે એડિટમાં જઈ સુધારો કરી શકશો અને ફોર્મ ને તમારે સેવ આપી દેવાનું રહેશે જેમાં આગળ વાત કરીએ તો કે અરજી ફી ભરવાની પદ્ધતિ કોને ફી ભરવાની છે તો કે બિન અનામત પુરુષ અને મહિલા ઉમેદવારોને જ ફી ભરવાની રહી છે જે માત્ર સો રૂપિયા ફી ભરવાની રહી છે પોસ્ટ ઓફિસ થી પણ તમે ફી ભરી શકશો એટલે કે ચલણ ની પ્રિન્ટ કાઢી તમે પોસ્ટ ઓફિસે રૂબરૂ જઈને અને ફી ભરી શકશો અને ઓનલાઈન મોડ થી પણ તમે ફી ભરી શકશો એટલે કે નેટ બેન્કિંગ એટીએમ અથવા તો યુપીઆઈ આઈડી થી તમે ઓનલાઈન મોડ થી ભરી શકશો વિશે વાત કરીએ તો કે વર્ષ મર્યાદા ગુજરાત સરકારના નીતિ મુજબ જે એસસી એસટી ઓબીસી જે કેટેગરીને સુટ મળે છે એ પણ તમામ ઉમેદવારો ને મળવા પાત્ર રહી છે એ તમામ માહિતી અહીંયા બતાવેલી છે અને આ નોટિફિકેશન છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે જે તમે આપડી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જાતે પણ જોઈ શકશો જેમાં આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો તમે ગ્રેજ્યુએટ ડિગ્રી બેચલર ડિગ્રી એટલે કે કોલેજ કરેલી હોય બીએ બીકોમ બીએસસી કોઈ પણ વિદ્યા શાખાની અંદર તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હશે તો તમે અરજી કરી શકશો અને કોમ્પ્યુટરનું નોલેજ ફરજિયાત હોવું જોઈએ ગુજરાતી હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો પગાર ધોરણની વાત કરીએ તો ઓગણપચાસ હજાર રૂપિયા તમને મહિનાનો પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી ઓગણચાલીસ થી એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા તમને પે મેટ્રિક લેવલ સાત મુજબ પગાર ધોરણ આપવામાં આવે છે અને મિત્રો પરીક્ષાનો અભ્યાસક્રમ જોઈએ તો કે ચાર પેપર આવશે પ્રશ્નપત્ર એક ગુજરાતી ભાષાનું આવશે જેના સો ગુણ રહે છે અને ત્રણ કલાક નો સમય રહે છે પ્રશ્નપત્ર બે માં છે મિત્રો અંગ્રેજી ભાષા આવશે જેના પણ સો ગુણ રહે છે ત્રણ કલાક નો સમય આપવામાં આવશે પ્રશ્નપત્ર ત્રણ ની અંદર સામાન્ય અભ્યાસ એક જેના પણ સો ગુણ રહે છે અને ત્રણ કલાક નો સમય આપવામાં આવશે અને પ્રશ્નપત્ર ચાર ની અંદર છે મિત્રો સામાન્ય અભ્યાસ બે જેના પણ સો ગુણ રહેશે અને ત્રણ કલાક સમય તમને આપવામાં આવશે તો આવી રીતે છે મિત્રો પરીક્ષાનો અભ્યાસક્રમ રહે છે પરીક્ષામાં પ્રવેશ જે તમને હવે પછીથી જાણ કરવામાં આવશે જેનો કોલ લેટર તમારે આ વેબસાઇટમાંથી ડાઉનલોડ કરવાનો રહેશે પીએસસી ડોટ ગુજરાત ડોટ આ વેબસાઇટ ઉપર જઈ તમારે પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જેમાં પરીક્ષા કેન્દ્ર ની વિગત જોઈએ તો કે અમદાવાદ ગાંધીનગર ખાતે આ પરીક્ષા લેવામાં આવશે જે કોલ લેટર નીકળે ત્યારે તમને પરીક્ષા સ્થળ પરીક્ષાની તારીખ અને સમય તમામ માહિતી તમને બતાવવામાં આવશે રીતે મિત્રો સરસ મજાની જીપીએસસી દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે જો તમે લાઇક કાર્ડ ધરાવતા હોય તો એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરીજો ધન્યવાદ મિત્રો ખુબ ખુબ આભાર